કાશીપુરાના ઇરશાદ શેખ નામના યુવકના શંકાસ્પદ મોત મામલે પરિવારે ગંભીર આક્ષેપો કર્યા હતા. મૃતક ઇરશાદના પેનલ પીએમ રિપોર્ટમાં તેનું મોત માથામાં ઈજા થવાથી અને વધુ લોહી વહી જવાને કારણે થયું હોવાનું ખુલ્યું છે. આ પ્રકરણમાં પડવાથી ઇરશાદને જ્યારે માથામાં વાગ્યું ત્યારે ચોક બજાર પોલીસે તેના પરિવારને જાણ કરી ન હતી. સાબરીનગરના ઇરશાદ શેખને પોલીસ મંગળવારે મધરાત્રે ઘરેથી લઈ ગઈ હતી. બુધવારે પોલીસ ઇરશાદને ઘરે છોડી ગઈ ત્યારે તે મૃત અવસ્થામાં હોય એવું પરિવારને જણાવ્યું હતું. ઇરશાદને લોખાત હોસ્પિટલમાં લઈ જવા હતા, તેને મૃત જાહેર કરાયો હતો. મૃતકના પરિવારે પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. પરિવાર ઇરશાદના મૃતદેહને લઈ યુપી જવા નીકળ્યો છે. જ્યારે પોલીસ ઇરશાદને સ્મિમેર લઈ ગઈ ત્યાં તબીબોએ દાખલ કરવાનું કહેતા તેને દાખલ કરાયો ન હતો. બીજી તરફ ઇરશાદનો પરિવાર સમાધાન કરે તે માટે વચોટિયાઓ ગોઠવણ કરવા માંડ્યા છે. બ્યુરો રિપોર્ટ, LKSTARNEWS, સુરત.